બિહારી વાજપેયી જી જે ભારત રત્ન છે, પૂર્વ વડાપ્રધાન રહી ચૂક્યા છે, તેમની તબિયત નાજુક છે, અત્યંત નાજુક છે. છેલ્લા 24 કલાકમાં કોઈ પણ પ્રકારના ફેરફાર થયા નથી અને 10:30 વાગે મેડિકલ બુલેટિન જાહેર કરવામાં આવશે. તમામ નેતાઓ ખબર અંતર પૂછવા પહોંચી રહ્યા છે. ગૃહપ્રધાન રાજનાથસિંહ, ભાજપના અધ્યક્ષ અમિત શાહ, આ અગાઉ વડાપ્રધાન મોદી, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, તમામ ભાજપના નેતાઓ, આ ઉપરાંત વિપક્ષી નેતાઓ પણ પહોંચ્યા હતા. કેજરીવાલથી લઈ તમામ વિપક્ષી નેતાઓ ખબર અંતર કાઢવા માટે પહોંચ્યા છે. જેપી નડ્ડા, આરોગ્ય પ્રધાન, એક કલાક ખૂબ જ મહત્વપૂર્ણ છે. એઇમ્સની ટીમે આ વાત કહી છે. 10:30 વાગ્યાની આસપાસ મેડિકલ બુલેટિન જાહેર કરવામાં આવશે. તો જેવી ખબર પડી છે કે છેલ્લા 24 કલાકથી તેમની સ્થિતિમાં કોઈ પણ પ્રકારનો સુધારો નથી આવતો. તો આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, એઇમ્સમાં છેલ્લા કેટલાક મહિનાઓથી દાખલ છે વાજપેયીજી. તો તમામ મંત્રીઓ ખબર અંતર પૂછવા માટે એઇમ્સ પહોંચ્યા, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ પણ પહોંચ્યા હતા, અમિત શાહને આપ જોઈ શકો છો. અને ત્રીજી તસવીર, તેમના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થનાઓ થઈ રહી છે, દુવાઓ થઈ રહી છે. આ કોઈ એક પાર્ટીના નેતા ન હતા, તમામ દેશના નેતા રહ્યા છે, રાજપુરુષ રહ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોથી તેમને શું બીમારી છે એ પણ જાણવાનો પ્રયત્ન કરવામાં આવે તો તેઓ લગભગ બોલી શકતા નથી. હાવભાવથી જ ખ્યાલ આવે છે કે તેઓ ઓળખી ગયા છે. બસ આટલી વાત, વાંચવા લખવાની સ્થિતિમાં પણ નથી. ચૌદ વર્ષનો લગભગ એકાંતવાસ, 13-14 વર્ષથી લગભગ તેઓ એકાંતમાં જ રહે છે. ખાસ કોઈને મળતા નથી, બહાર જતા નથી, આવતા નથી. છેલ્લા કેટલાક સમયથી આ પરિસ્થિતિ સર્જાઈ છે. તો તમામ જગ્યાએ પ્રાર્થનાઓ થઈ રહી છે, હવન થઈ રહ્યા છે, પૂજાઓ થઈ રહી છે, દુઆઓ માંગવામાં આવી રહી છે અટલજીના સારા સ્વાસ્થ્ય માટે. છેલ્લે 2004માં કેબિનેટની છેલ્લી બેઠક પતાવીને અટલ બિહારી વાજપેયી રાષ્ટ્રપતિ ભવન તરફ જવા નીકળ્યા અને ત્યારબાદ તેમની તબિયત લથડી હતી અને ત્યારબાદથી લગભગ 13-14 વર્ષનો આ સમયગાળો એકાંતવાસમાં રહ્યા છે અટલ બિહારી વાજપેયીજી. મુંબઈમાં શિવાજી પાર્કમાં ભાજપની રજત જયંતિ પ્રસંગે તેમને નિવૃત્તિની જાહેરાત કરી દીધી હતી અને ત્યારબાદ પક્ષની જવાબદારી અડવાણી અને પ્રમોદ મહાજનને સોંપી દીધી હતી. વાજપેયીજી, આપને યાદ છે કે લખનૌ બેઠક પરથી લોકસભાના સાંસદ રહ્યા છે, જીત્યા હતા. તમામ નેતાઓ ખબર અંતર પૂછવા માટે પહોંચી રહ્યા છે. મુખ થે તબ ભી હમે સહારા હૈ ઓર આગે ભી ઉસી સહારા કી કામના કે લિયે જા રહા હૂં. દેશ જો દુઆએ માંગ રહા હૈ સર ઉનકે લિયે. બિલકુલ, મેં સમજતા હું હર અજીજ દિલ કે વો ચાહત થે ઉનકે પ્રતિ લોગો કા પક્ષ વિપક્ષ શબો કા સમ્માન થા. જિસને ઉનકો એક વોટ સે ગિરાયા ઉસકે મન મે ભી સમ્માન અટલજી કે પ્રતિ આજ ભી. ગિરિરાજસિંહ, બિહાર હોય, ઉત્તરપ્રદેશ હોય અને મધ્યપ્રદેશ, જે ખાસ કરીને હિન્દી ભાષી જે રાજ્યો છે, ત્યાં જે પણ નેતાઓ નીકળ્યા છે એ શાહનવાજ હુસેન હોય, એક રાજનાથસિંહ હોય, એક ગિરિરાજસિંહ હોય, કે પછી તમામ નેતાઓ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોય, અટલ બિહારી વાજપેયીની આંગળી પકડીને તેઓ આગળ આવ્યા છે અને એટલા જ માટે એમની આંખોમાં આંસુ છે, ચહેરા પર ગમગીની છે. અને તમામ નેતાઓ ખબર અંતર પૂછવા પહોંચી રહ્યા છે એઇમ્સ હોસ્પિટલ. એઇમ્સ હોસ્પિટલથી સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો. હમ સબકો પૂરી ઉમીદ હૈ કે ઉનકા સાયા હમ સબકે સર પે રહેગા. હમ સબ દુઆ કરતે હૈ, પૂરે દેશ કે લોગ અટલ બિહારી વાજપેયી જી કે લિયે દુઆ કર રહે હૈ કે ઉનકી સરકાર મેં આપ મંત્રી થે સર,
दुआ था अभी सब पूरे देश को उनके लिए दुआ करना चाहिए, अटल जी को दुआ की जरूरत है। सीधा दृश्य एम्स हॉस्पिटल बाहर थी आप જોઈ શકો છો તમામ નેતાઓ ખબર અંતર પૂછવા માટે આવી રહ્યા છે। दिल्ली थी અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે। હાલમાં શું પરિસ્થિતિ ત્યાં, કોણ કોણ આવી રહ્યું છે અને ક્યારે મેગા બુલેટિન જાહેર થશે, મેડિકલ બુલેટિન? बात का जवाब दे दिया था। देखिए विडंबना यह है कि आज भी एक ही लाइन की अपडेट का हम लोग इंतजार कर रहे हैं। कल रात से एम्स ने जो अपडेट दी है उसके बाद चिंताएं बढ़ गई हैं और जिस तरह से यहां पर आधी से ज्यादा कैबिनेट इस वक्त मौजूद है और एक के बाद एक करके सभी मंत्री और पार्टी लाइन से परे होकर सभी नेता यहां पहुंच रहे हैं, ये संकेत अच्छे नहीं है। लेकिन जितने लोग पहुंच रहे हैं वो सब लोग यही दुआएं कर रहे हैं कि कोई खबर आए तो अच्छी खबर आए। लेकिन चिंता की बात यह है कि बीजेपी के पार्टी अध्यक्ष जो एक घंटे से ज्यादा वक्त से एम्स में मौजूद हैं, अभी तक किसी की भी तरफ से कोई भी बात निकलकर सामने नहीं आई है। ना कोई ट्वीट, ना कोई जानकारी, ना कोई अपडेट डॉक्टर्स की तरफ से है, ना नेताओं की तरफ से है, ना ही पार्टी की तरफ से है और ना ही परिवार की तरफ से है। तो 10:30 से 11 के बीच का जो वक्त है वो फिलहाल चिंताएं बढ़ा रहा है, मुश्किलें बढ़ा रहा है एक ऐसे व्यक्ति के लिए जो कि सिर्फ बीजेपी का नेता ना होकर देश के लिए, दुनिया के लिए एक बहुत बड़ी और अहम शख्सियत के रूप में जाना जाता है और याद किया जाता है। हम लोग सिर्फ उम्मीद कर सकते हैं कि एम्स के कार्डियोथोरेसिक न्यूरो साइंसेस सेंटर, वो बिल्डिंग जहां पर अटल बिहारी वाजपेयी फर्स्ट फ्लोर पर रूम में एडमिट हैं 11 अगस्त से, वहां से 16 अगस्त की दोपहर को जिस अपडेट का हम इंतजार कर रहे हैं उसमें शायद कोई अच्छी खबर आ जाए, लेकिन इसकी संभावनाएं धीरे धीरे कम हो रही हैं। तो आप जो कि तमाम नेताओं पहुंची रहे, लगभग अर्धो कैबिनेट ना मंत्री तमाम लोगों खबर अंतर દાડવા માટે એમ્સ પહોંચી રહ્યા છે। જેવી ખબર પડી છે કે છેલ્લા 24 કલાકથી તેમની તબિયતમાં કોઈ પણ પ્રકારનો સુધારો નથી, તો તમામ જે નેતાઓ છે આ પાર્ટીથી પર નેતા છે અને એટલા જ માટે કેજરીવાલથી લઈ મમતા બેનર્જી ખુદ તેઓ દિલ્હી આવવાના છે, આ પ્રકારના મેસેજ છે અને ખબર અંતર પૂછી શકે છે। 2004 પછીના વર્ષોમાં વાજપેયીજીના જીવનમાં એકાંતવાસની શરૂઆત થઈ હતી। દિલ્હીથી અમારા સંવાદદાતા અમારી સાથે છે। पार्टी के सबसे बड़े नेता अगर इस कंडीशन में हो तो जाहिर तौर पर वो घर में नहीं रह सकते, कार्यालय में काम करने में उनको मन नहीं लगेगा, इसलिए सभी के सभी यहाँ एम्स पहुंचे हुए हैं। चूंकि सरकार के मुखिया भी कल आए थे और आज पार्टी के मुखिया भी यहाँ पर मौजूद हैं। मैं बता दूं कि रामलाल जो संगठन महासचिव हैं, काफी क्रूशियल रोल रहता है संगठन में, वो भी यहाँ पर पहुंच चुके हैं। तो कहीं ना कहीं सरकार और पार्टी दोनों की नजरें हैं, सलाह मशवरा चल रहा है, डॉक्टर के जो जाँच चल रही है प्रक्रिया उस पर सबकी नजर है, डॉक्टर क्या कहता है, क्योंकि आखिरी से तो डॉक्टर कहूंगा और डॉक्टर जो कुछ भी कहेगा उसके बाद ही चाहे सरकार हो या संगठन हो उसके आगे कार्रवाई करेगी। तो कहीं ना कहीं अब इंतजार है, जैसा कि पूजा मकर भी बोल रही है और आप भी दर्शकों को बता रहे हैं कि हेल्थ बुलेटिन आए, अच्छी खबर आए, लेकिन किस तरह खबर आएगी हम सबको इंतजार रहेगा। आपको अमन एक छोटी सी और बता दूं कि जब प्रमोद महाजन को उनके भाई ने गोली मारी थी, मुंबई में भर्ती थे, तो उस समय के जो हालात थे अटल बिहारी वाजपेयी पल पल की खबर रखे हुए थे, वो अपने घर से प्रमोद महाजन के परिवार से या संगठन से भी पल पल की जानकारी रख रहे थे और आज वही संगठन उनके बारे में पल पल की जानकारी रखना चाहता है, चाहे कार्यकर्ता हो सुदूर गांव में हो या फिर दिल्ली में हो। तो तेमना सारा स्वास्थ्य माटे प्रार्थनाओ थई रही छे, तमाम नेताओ पहुंची रह्या छे, राजनाथ सिंह, अमित शाह, उपराष्ट्रपति वेंकैया नायडू, विपक्षी नेताओं, जेवी जेवी खबर पड़ी रही है। राजनाथ सिंह तो लगभग दिल्ली में तेमने लावानो जो कोई ने श्रेय होय, लखनऊ थी दिल्ली लावानो श्रेय होय तो ए छे अटल बिहारी वाजपेयी ने, न मात्र राजनाथ सिंह परंतु भाजपा लगभग मोटा भागना नेताओं राजनीति में अटल जी नो मोटो फाळो रह्यो छे। एटला ज माटे आजे आ नेताओं नहीं तमाम देशवासीओनी आँखोमां एक गमगीनी छे कि तेमने आगळी पकड़ीने चलावनार आ नेता सारा स्वास्थ्य माटे देशवासीओ प्रार्थना करी रह्या छे। 2004 पछी लगभग अटल बिहारी वाजपेयीजीनुं हलनचलन घटी गयुं हतुं, 2009 वाजपेयीजीने एक एटेक पण आव्यो हतो अने त्यारथी लई तेओ लगभग बोलवानुं बंद करी चूक्या हता।
તેમની બીમારીની વાત કરીએ તો તેમને ડિમેન્શિયા અને અલ્ઝાઇમર આ બે બીમારીઓ તેમને છે. આ બે બીમારીઓથી શું થાય એ પણ આપણે કહી દઉં. બે બીમારીઓથી લગભગ યાદશક્તિ જતી રહે, બોલી ન શકે અને બોલ્યા હોય તો તાત્કાલિક તેઓ ભૂલી પણ જાય. આ એક બીમારી રહી છે. છેલ્લા 7-8 વર્ષથી તેઓ વ્હીલચેર પર જ કામ કર્યા છે. છેલ્લે ક્યારે તેઓ જોવા મળ્યા હતા, 2007માં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન કરવા માટે વાજપેયીજી વ્હીલચેર પર બેસીને આવ્યા. ત્યારબાદ 2007માં ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર માટે તેઓ આવ્યા નહીં. ત્યારથી રહી તેમની તબિયત ખરાબ જોવામાં આવી રહી છે. એક યુગ આ રહ્યું છે. તમામ નેતાઓ ત્યાં ખબર અંતર કાઢવા માટે આવી રહ્યા છે. એઇમ્સ ના દ્રશ્યો, નર્મદા જિસકી કરધની હૈ, અનેક કાવ્ય રચનાઓ તમામ લોકોના માનીતા રહ્યા છે. પછી વિપક્ષ હોય, તેમનો દુશ્મન કેમ ન હોય, દુશ્મન પાર્ટી કેમ ન હોય, પરંતુ જ્યારે અટલજી બોલવાનું શરૂ કરે તો તમામને એમની કવિતાઓથી, એમના પ્રચારથી મન મોહી લેતા હતા અને આખરે દુશ્મન દોસ્ત બની જતો હતો. એ પણ એક હકીકત છે. દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ એ જ્યારે આ યુવાનને જોયો, આ યુવાન એટલે અટલ બિહારી વાજપેયી, એમને એક વાક્ય કહ્યું હતું કે આ યુવાન એક દિવસે ભારત દેશનો વડાપ્રધાન બનશે. અને આપ જુઓ કે બની પણ ગયા. કેટલીક એવી ઘટનાઓ યાદ આવી રહી છે આજે કે જ્યારે એક સમય દેશ પર મોંઘવારી રૂપી રાક્ષસ સતત પ્રહાર કરી રહ્યો હતો ત્યારે સંસદમાં બળદગાડું લઈને અટલ બિહારી વાજપેયી પહોંચ્યા હતા. હલ્લાબોલ કર્યો કે આખરે દેશવાસીઓ મોંઘવારીથી પીસાઈ રહ્યા છે, ત્યારે સરકાર સામે લડવાનું કામ અટલ બિહારી વાજપેયીજીએ કર્યું હતું. વાજપેયીજીના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થનાઓ થઈ રહી છે. વાજપેયીજીને આપ જુઓ કે ચાઇનીઝ બહુ પસંદ હતું અને ખાસ કરીને મીઠાઈ બહુ પસંદ હતી અને એટલા જ માટે તેમને ડાયાબિટીસનો પણ તેઓ શિકાર બન્યા. કિડનીની સમસ્યા છે, યુરિન ઇન્ફેક્શન છે. હવે તેઓનો આહાર લગભગ મર્યાદિત થઈ ગયો છે. हमारे पूर्व प्रधानमंत्री अटल बिहारी वाजपेयी जी की का स्वास्थ्य बहुत खराब है. जैसा कि उनका ग्वालियर से एक घनिष्ठ संबंध है, उनकी शिक्षा दीक्षा वगैरह यहीं से शुरू हुई, उन्होंने यहीं पे यहीं को किया, तो ग्वालियर के क्षेत्र में उनका बहुत बड़ा योगदान है. तो आज सभी हम आयुर्वेद महाविद्यालय के छात्र छात्राएं यहाँ पर शांतिपूर्वक हवन कर रहे हैं, जो कि हमारे आदिदेव भगवान धन्वंतरी जी हैं. हम उनसे कामना करते हैं कि उनके स्वास्थ्य की जल्द से जल्द रक्षा की जाए. आज हम शांतिपूर्वक हवन करना चाहते हैं क्योंकि हमारे पूर्व प्रधानमंत्री अटल बिहारी वाजपेयी जी, जिन्होंने सभी छात्रों के लिए, पूरे ग्वालियर के लिए इतना कुछ किया है, तो उनके स्वास्थ्य की कामना के लिए आज हम लोग हवन करना चाह रहे हैं. અટલ બિહારી વાજપેયીની જ્યારે જ્યારે ચર્ચા થાય છે ત્યારે આપ જુઓ કે એમની જે ભાષણ શૈલી હતી, એમની ભાષણ શૈલીથી અનેક નેતાઓ બહાર આવ્યા છે, પરંતુ એમની ભાષણ શૈલીને કંઈક કહેવું હોય તો કટાક્ષ, કઠોર હૃદય લાગતા અટલ બિહારી વાજપેયીના કાવ્યો, તેમના શૌર્ય, સાહસ, સહિષ્ણુતા, રાષ્ટ્રપ્રેમ, વ્યથા પ્રસાર, વ્યંગ પ્રસારનું માધ્યમ હતા. તેમની અનેક કવિતાઓની રચના કરી અને કવિતાઓના માધ્યમથી આ કવિ હૃદય યોગ્ય સમયે જ પ્રગટ કરતા અને એવી રીતે પ્રગટ કરતા કે વિરોધીઓ માત્ર મૌન જ નહોતા થઈ જતા, બલકે અટલજી પ્રત્યે તેમના માનમાં આદર વધી જતો હતો. આવા તો અનેક પ્રસંગો. આ દેશનો એક યુગ છે, અટલ યુગ. અને દેશની વિદેશ નીતિની વાત હોય, વિદેશ પ્રધાન રહ્યા ત્યારે વિદેશ નીતિ મજબૂત થઈ, દેશના વડાપ્રધાન બધા, ત્યારે તેમણે કહ્યું કે આપણે આપણા પાડોશીઓ નથી બદલી શકતા, તો પાડોશીઓ સાથે કેમ શાંતિ મંત્રણાઓ ન થાય. તો પરવેઝ મુશરફ સાથે શાંતિ મંત્રણાઓ કરી, ગળે મળ્યા, કાશ્મીરની વાતો કરી, કાશ્મીર મુદ્દે શાંતિની વાતો સતત તેઓ કરતા રહ્યા છે. કાશ્મીરમાં કઈ રીતે શાંતિ સ્થાપી શકાય, અનેક મુદ્દાઓ લઈને તેઓ જજવામાં છે, લડ્યા છે અને હકારાત્મક પરિણામો પણ આ દેશે જોયા છે.
તો સીધા દ્રશ્યો થોડા સમય પહેલા આપ જોઈ શકો છો, એમ્સ ની બહાર થી રાજનાથસિંહ લઈને એટલું ચોક્કસ કહી શકાય કે તેઓ આજે બોલવાની પરિસ્થિતિમાં નહોતા રાજનાથસિંહ, અને એનું કારણ પણ આપ જુઓ કે ઉત્તર પ્રદેશની રાજનીતિમાં રાજનાથસિંહનું એક મોટું નામ રહ્યું છે, તો તેમને આંગળી પકડીને જો લખનૌથી દિલ્હી લાવવાનો કોઈનો શ્રેય હોય તો એ છે અટલ બિહારી વાજપેયીજીનો. અને એટલા જ માટે આપ જુઓ કે વહેલી સવારે લગભગ અડધો ડઝન કેબિનેટ મંત્રીઓ ત્યાં પહોંચ્યા, ખબર અંતર લઈ રહ્યા છે, કારણ કે છેલ્લા 24 કલાકથી ખાસ કોઈ સુધારો નથી આવી રહ્યો અટલજીની તબિયતમાં. તમામ નેતાઓ ની આંખમાં આંસુ સાથે બોલી નથી શક્યતા. એ તમામ નેતાઓ જેની આંગળી પકડીને ચાલ્યા છે એ અટલજીની તબિયતમાં સુધારો નથી આવી રહ્યો. લગભગ થોડી ક્ષણોમાં મેડિકલ બુલેટિન પણ જાહેર કરવામાં આવશે. અટલજી આપ જુઓ કે જે દેશમાં કોંગ્રેસનો સમગ્ર દેશમાં વર્ચસ્વ હતું એ દેશમાં એક નોખા નેતા તરીકે ઉભરી આવ્યા, વડાપ્રધાન પણ બન્યા, વિપક્ષી નેતા પણ બન્યા, એક વ્યક્તિ વિશેષ ભારત રત્ન પણ બન્યા. દિલ્હીથી અમારા સંવાદદાતા જોડાયા છે. ફિલહાલ ક્યાં પરિસ્થિતિ હે વહાં પર? कुछ इस तरह के निर्देश शायद दे दिए गए हैं कि आज का जो भी कार्यक्रम है वो फिलहाल आप लोग स्थगित रखें और एम्स में जाकर अटल बिहारी वाजपेयी जी को स्वास्थ्य की जो जानकारी लीजिए. तो इस तरह कहीं ना कहीं संदेश अपरोक्ष रूप से सारे कैबिनेट मंत्रियों को भी मिल रहा है. जाहिर तौर पर अमन जो 50-60-70 साल तक. તો આપ જુઓ કે એક સમયે બે બેઠકો અને ત્યારબાદ આજની પરિસ્થિતિ. દિલ્હીની સત્તા પર હોઈશું તેમણે એક ઈરાદો કર્યો હતો અને દીર્ઘ દ્રષ્ટા. અને આપ જુઓ કે તેમના મિત્ર, તેમના સખા, તેમની સાથે રહેલા લાલકૃષ્ણ અડવાણી પણ ખબર અંતર કાઢવા પૂછ્યા છે. બંને દોસ્તીના પણ અનેક કિસ્સાઓ રહ્યા છે. લાલકૃષ્ણ અડવાણી અને અટલજીના ભાજપને શૂન્યથી લઈ શિખર સુધી પહોંચાડવામાં આ બંનેનો ખૂબ જ મોટો ફાળો રહ્યો છે. અને એટલા જ માટે લાલકૃષ્ણ અડવાણી પહોંચ્યા છે. સીધા દ્રશ્યો એમ્સની બહારથી આપ જોઈ શકો છો. સંઘ, જનસંઘ અને ત્યારબાદ ભાજપ શિખર સુધી પહોંચાડવામાં આ બે વ્યક્તિઓનો મહત્વપૂર્ણ ભાગ રહેલો છે. અને જ્યારે એ દોસ્ત ની તબિયત નાજુક હોય ત્યારે એક બીજો દોસ્ત કઈ રીતે રહી શકે, તો આ બંનેની દોસ્તીની પણ અનેક મિસાલો રહી છે. દિલ્હીથી અમારા સંવાદદાતા પાસે જોડાયા છે. ફિલહાલ એમ્સ કે બહાર ક્યાં પરિસ્થિતિ હે, કોણ કોણ આ રહા હે? તમામ નેતાઓ વહેલી સવારથી ખબર અંતર કાઢવા માટે પહોંચી રહ્યા છે. આપ જોઈ શકો છો અડવાણીજીને સાથે જ પ્રતિભા અડવાણી, તેમની દીકરી. એક યુગ આ બંનેનો પણ રહેલો છે. આપ જુઓ કે આ બંને સાથે રહ્યા છે, મિત્રો રહ્યા છે, અને સરકાર સામે મોરચો મળવાથી માંડીને વાત બે સીટોથી લઈને શિખર સુધીમાં જેવો કોઈનો ફાળો હોય તો અટલજી પાસે સૌથી વધારે કોઈ નિકટ કોઈ વ્યક્તિ રહ્યું હોય તો એ છે લાલકૃષ્ણ અડવાણી. અને એટલા જ માટે જેવી ખબર પડી કે તબિયતમાં સુધારો નથી થઈ રહ્યો તો તેઓ પણ ખબર અંતર કાઢવા માટે પહોંચ્યા છે.
એમ્સ બહારના થોડા સમય પહેલાના આ દ્રશ્યો બંનેની દોસ્તીનો મિસાઇલ પણ છે. અનેક રીતે આપ જુઓ કે અટલ બિહારી વાજપેયી અને લાલકૃષ્ણ અડવાણી અનેક મહત્વપૂર્ણ કામો પણ કરેલા છે સાથે મળીને. ફોન આતા હૈ ઓર ડોક્ટર તુજે ચુનાવ લડના હૈ યે શબ્દ બોલ દેના અટલ જી કા ઓર મેં ચુનાવ મે કે મેદાન મે ચલા જાઉં. મેં કભી કલ્પના નહીં કરતા થા કે મેં કભી ચુનાવ લડુંગા. અચાનક મેયર કે લી ચુનાવ કહેના 10 દિન 12 દિન બચે હો ઓર નામાંકન કા દૂસરા દિન હો લેને ચુનાવ લડના હૈ. મેને કહા આપ આયેંગે તો ચુનાવ લડુંગા તુમકા આઉંગા મેં લડું. અબ ઇતને કમ સમય મેં ના તો પૈસે કા ઇંતજામ, દૂસરા પ્રતિપક્ષી લડ રહા તો કઈ કરોડ રૂપિયા ખર્ચ કર રહા ઓર ઉનકા એક હી બાત થા કે પૈસે સે ચુનાવ નહીં જીતા જાતા. તો હિંમત કરો ઓર હિંમત કરી મેને ચુનાવ લડા. વાદા થા કે આયેંગે, અટલજી આયે. બહુત તેજ બુખાર થા, ચલ નહીં પા રહે થે. લોકો ને કહા કે નહીં અટલ જી આપ મત જાઓ. અટલ જી ને કહા મેરા ઉસસે વાદા હૈ ડોક્ટર સે ઓર મેં જાઉંગા. દિનેશ શર્મા, આ દિનેશ શર્મા રાજનાથસિંહ હોય, દિનેશ શર્મા હોય, ગિરિરાજસિંહ હોય, શાહનવાઝ હુસેન હોય, આ તમામ નેતાઓ તમામ જે નેતાઓ રહ્યા છે, દિનેશ શર્માને થોડા સમય પહેલા સાંભળ્યા એમની આંખોમાં આંસુ આવે, કેમ ના આવે? કારણ કે એમની રાજકીય કારકિર્દી હોય, આપ રાજનાથસિંહને જોઈ શકો છો, એ રાજનાથસિંહ પણ હોય, એમને આંગળી પકડીને કોઈ લાવ્યું હોય તો એ છે અટલ બિહારી વાજપેયીજી. ચાહે નેતા હો, ચાહે મરીજ હો, ચાહે દૂસરે જો ભવિષ્ય મેં કુછ ભી યહાં પર ઇસકો અંદર લેકે ચલના હૈ, જો ભી હો સકતા હૈ ઉન સબ કે લિયે. તો મેં આપકો અમન મેં માં આપકો કરું ચાહુંગા, લેકિન હમ લોગ કો સબકો બોલા જા રહા હૈ કે અંદર લે જાને કે અંદર જાને કે લિયે જાહિર તૌર પર આજ જો હૈ કાફી મુશ્કિલ હોતે જા રહે હૈ. ઓર અમન થોડી માફી ચાહુંગા ક્યોંકિ યહાં સે હમે હટના હોગા ઓર 2-3 મિનટ કે લિયે હમે યહાં સે હટને કે મેં સમય લગેગા. તો કહીં ના કહીં હાલાત કાફી નાજુક હો રહે હૈ ઓર જિસ તરહ સે મેડિકલ બુલેટિન કા સબકો ઇંતજાર હૈ, લેકિન યહાં પર જો હલચલ હુઈ હૈ ઉસસે થોડા અંદેશા ઓર બઢ ગયા હૈ, અટકલે ઓર ગંભીર હોતે જા રહી હૈ અટલ બિહારી વાજપેયી કો લેકર. 2-3 મિનટ કે લિયે હમે યહાં સે હટને મેં સમય લગેગા અમન. લેકિન અટલ જી પૂરી તરહ સભા મેં બુખાર બહુત તેજ ઓર બોલને લગે કપૂર થલા કે સભા મેં ઓર उन्होंने कहा कि सांसद जीत के गए थे. अटल जी का एक शब्द पूरी चर्चा का विषय बन जाता था. उन्होंने अपने आप से बोला, मैं अपने आप को इसमें देखता हूं, पहला शब्द. और दूसरा शब्द उन्होंने कहा कि आप लोगों ने लगा तो हमारा नेता कैसा हो, अटल बिहारी जैसा हो. तो लोगों ने कहा हां अटल जी, मैं ऐसे ही नेता चाहता हूं. तो बोले कि मान लो ये जो कुर्ता है मैंने पहन रखा और मैं पैजामा ना पहनू तो लोगों का अटल जी अच्छा नहीं लगेगा. तो बोले कुर्ता यानी संसद सदस्य तो आपने मुझे बना दिया ऊपर का, पैजामा नगर निगम का मेयर मुझे ये चाहिए. और लोग यही कह के जहां जाता था लोग कहते थे कि जाइए, आपको क्या मतलब है, कुर्ता तो दिया ही अटल जी का, पैजामा आपको चुनाव जीत जाना है. एक तरफ करोड़ रुपए, माफिया, पैसा, धनबल, जनबल, और एक तरफ बगैर पैसे के चुनाव. और चुनाव अटल जी के एक शब्द पे
जीत गया। जब पहुंचा वहां पे तो मदन लाल खुराना जी दिल्ली गया था मैं, और साहब सिंह वर्मा जी, कोहली जी, और वो शायद लोग दिल्ली के कुछ विचार कर रहे थे। घर पहुंचते उन्होंने मुझे को गले से लगाया और मथुरा का पेड़ा कोई दे गया था, तो अपने हाथ से उन्होंने पटका, मथुरा का कृष्ण जी का वाला पटका पहनाया और अपने हाथ से पेड़ा खिलाया कि पेड़ा खाओ। अटल जी नाम नहीं थे, ये एक अपने आप में शब्दों का जहाँ पर अंत होता है जिसका कोई विश्लेषण नहीं कर सकता, ऐसे हृदय को स्पर्श करने वाले हृदय स्पर्शी व्यक्तित्व के स्वामी हैं अटल जी। अटल जी का अभी मैं कुछ दिनों पहले दर्शन करके आया हूँ, घर के लोगों ने कहा, परिवार के लोग उनके मौजूद थे, और मुझे संदेश मिल रहा था कि माननीय अटल जी को मुझे मिलना है। झिंगटा जी, सुकुमार जी, अटल जी के परिवार के उनके परिजन लोग, उनके वो लोग मौजूद थे। उनका कि आप जाकर देखिए, बोली देखिए क्या होता है। मैंने कान में कहा, बाप जी मैं डॉक्टर आपका मेयर आया हूँ। अटल जी की आंख झपकी, हम लोग सब लोग खुश हुए कि आज अटल जी ने देखने की कोशिश की। अटल जी अपने आप में एक ऐसा व्यक्तित्व, विराट व्यक्तित्व है जिसकी विश्व के नेताओं में इस समय तुलना करना भी दूर दूर तक बहुत मुश्किल है। हर चीज में उनका स्मरण होता है, हर चीज में, कि कहाँ कितने साधारण तरीके से कितने लोग को पहचानते थे, नाम से लेते थे। यहाँ तो लखनऊ में तो होड़ लगती थी कि अटल जी का खास कौन है, और हर व्यक्ति का आपस में द्वंद्व था, और हर व्यक्ति समझता था मैं ही उनका सबसे खास हूँ। छोटे से छोटे कार्यकर्ता को अटल जी बुला लेते थे नाम से। लखनऊ की गलियों में वो ड्राइवर नहीं जान पाता था तो उसको बताकर पहुंच सकते हैं कि क्षमता थी उनमें। एक दिन तो मैंने लापलास में अटल जी को देखा तो मुझे लगा कि सरदार जी से बात कर रहे हैं, तो सरदार जी कहीं पहचाने पहचाने से लग रहे थे। वो हरकिशन सिंह सुरजीत जी थे, कम्युनिस्ट पार्टी के। बाहर के दोनों विचारधाराओं में परस्पर विरोध था, लेकिन पता चला टेम्पो से एक सरदार जी उतरे और सीधे अटल जी चिपट गए। आज सुरजीत ताजा सब कह के एकदम गले से लग रहे थे, हम लोग दूर से देख रहे थे। विपक्षी भी जिनको बहुत मानते थे और उनको प्रेरणा स्रोत मानते रहे हैं, आज भी हम सब लोग उनको, अटल जी को बहुत उस रूप में देखते हैं कि अटल जी आज अस्वस्थ हैं तो हम सबके अंतर्मन में वेदना है।